વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 3 વાગ્યા સુધીમાં 55% વધુ મતદાન થઈ ચૂક્યું છે, જેને જોઈને સ્પષ્ટપણે કહી શકાય કે આ ચૂંટણીની અંદર રેકોર્ડ બ્રેક મતદાન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આપણે અત્યારે જે ભાભર તાલુકાના સણવા ગામે અહીંયા આપ જોઈ શકો છો, મતદાતાઓ એ ખૂબ જ લાંબી લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. ખૂબ જ ઉત્સાહ છે મતદાતાઓની અંદર અને તમામે તમામ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાનો નેતા પસંદ કરવા માટે અહીંયા ખૂબ જ લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. યુવા વર્ગ પણ વિશેષ પ્રમાણમાં છે. યુવા મતદાતાઓ એ હંમેશા નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે અને અહીં એ જ યુવા મતદાતાઓ એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અહીંયા પુરુષોની સાથે મહિલા મતદાતાઓ પણ છે. અહીંયા પોલીસ જવાનો પણ ખૂબ જ સારી રીતે પોતાની ફરજ નિષ્ઠા નિભાવી રહ્યા છે. મતદાન પ્રક્રિયા અત્યારે જે છે એ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. 3 વર્ષ માટેનું આ બાય ઇલેક્શન છે. 3 વર્ષ માટે જ અહીંથી ધારાસભ્ય મળવાનો છે તેવામાં પણ ખૂબ જ ઉત્સાહ છે. મોટાભાગે બાય ઇલેક્શન હોય, પેટા ચૂંટણી હોય તો તેમાં મતદાન એ નીરસ જોવા મળતું હોય છે, ઓછું મતદાન થતું હોય છે. પરંતુ આ ચૂંટણી જે રીતે આપણે જોયું તે મુજબ છેલ્લા 15 દિવસોમાં ખૂબ જ હાઈ પ્રોફાઇલ બની ગઈ હતી. અહીંયા ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષ માવજી પટેલે પણ ખૂબ જ જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો હતો અને આ સીટ આખા ગુજરાતની નજર હોય તે પ્રકારનો માહોલ બનાવી દેવામાં આવ્યો હતો. તેથી જ આ સીટ પર કોણ જીતે છે તે તો 23મી તારીખે જે રિઝલ્ટ આવશે એના પરથી જ ખબર પડશે. પરંતુ એટલું નિશ્ચિત છે કે આ મતદાતાઓની ગામે ગામ લાગેલી લાંબી લાંબી કતારો એ લોકશાહીના વિજયનું એક પ્રતીક છે. સહયોગી દિનેશ રાણા સાથે સરફરાજ નાગોરી, રખેવાળ પ્લસ માટે.